डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में हूँ डॉक्टर दीप्तिबा गोहिल आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप बात करीशू जाहिर वहीवट ना ख्याल विषे। जाहिर वहीवट नो अर्थ, जाहिर वहीवट नो उद्भव अने तेना विकासनी विगतवार समझूती आजना आ विडियो लेक्चरना माध्यमथी आपणे समझीशू। समग्र मारू जे आ विडियो लेक्चर छे एनी रूपरेखा आ प्रकारे रहेशे। जाहिर वहीवटना ખ્યાલની સમજૂતી મેળવીને છેલ્લે મેં કેટલાક સ્વાધ્યાય આપેલા છે, જેના આધારે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો। વિશેષ વાંચન માટે ઉપયોગી પુસ્તકની યાદી પણ અહીં મેં આપેલી છે। આ એકમના અભ્યાસ બાદ તમે જાહેર વહીવટની વિભાવના સમજશો અને જાહેર વહીવટનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો તેની વિગતવાર સમજૂતી તમે પ્રાપ્ત કરશો। આધુનિક શાસન વ્યવસ્થામાં જાહેર વહીવટ ખૂબ અગત્યનું કેન્દ્રબિંદુ છે। વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય, વિકસિતની સાથે માનો કે અલ્પવિકસિત દેશ હોય તો પણ દરેક દેશ માટે આયોજિત અને નિશ્ચિત તથા સુદૃઢ એવું વહીવટી તંત્ર આવશ્યક છે। જાહેર વહીવટનો અંતિમ ઉદ્દેશ્ય છેવટે તો માનવ કલ્યાણનો જ છે। વિકાસશીલ દેશોમાં જાહેર વહીવટને પરિવર્તનનું યંત્ર માનવામાં આવે છે। જાહેર વહીવટ રાજ્યની યોજના, તેના કાર્યોનું અમલીકરણ કરે છે। જાહેર વહીવટ એક તરફ વહીવટશાસ્ત્ર છે તો બીજી તરફ તે સામાજિક શાસ્ત્રનો એક ભાગ છે। જાહેર વહીવટને કેટલાક વિદ્વાનો કલા તરીકે માને છે તો ઘણા વિદ્વાનો તેને એક વિજ્ઞાનનો દરજ્જો આપે છે। જુદા જુદા વિદ્વાનોએ પોતાના દ્રષ્ટિકોણથી તેને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે। આ વિડિયો લેક્ચરના માધ્યમથી તેના અભ્યાસથી તમે જાહેર વહીવટનો અર્થ, ઉદ્ભવ અને વિકાસ સમજશો। જાહેર વહીવટની લાક્ષણિકતાઓની પણ આપણે ચર્ચા કરીશું પછીથી। જાહેર વહીવટ કઈ કઈ બાબતોને આવરી લે છે, તેનું કાર્યક્ષેત્ર કઈ બાબતને આવરી લે છે તેની પણ આપણે ચર્ચા કરીશું આગળના પડાવમાં, અને એના આધારે જ આપણે જાહેર વહીવટની જે અગત્યતા છે તે સમજવાનો પ્રયત્ન કરીશું। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું જાહેર વહીવટનો અર્થ અને તેની વ્યાખ્યા। જાહેર વહીવટ એટલે શું? વહીવટ માટે અંગ્રેજીમાં એડમિનિસ્ટર શબ્દ વાપરવામાં આવે છે, જે મૂળ લેટિન શબ્દ મિનિસ્ટ્રિયર પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સેવા કરવી। જાહેર વહીવટ જેને અંગ્રેજીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે શબ્દની દ્રષ્ટિએ સમજીએ તો પબ્લિક એટલે જાહેર, તો આ શબ્દ જ એવું સૂચવે છે કે તે જાહેર બાબતો સાથે સંકળાયેલો છે। જાહેર બાબતો તે રાજ્યની બાબતો છે। જાહેર વહીવટનો એક અર્થ સરકારી વહીવટ એવો પણ કરવામાં આવ્યો છે। રાજ્યશાસ્ત્રમાં જાહેર વહીવટ શબ્દનો પ્રયોગ બે અર્થમાં કરવામાં આવે છે। એક તો જો વ્યાપક અર્થમાં આપણે જોઈએ તો સરકારની મુખ્યત્વે ત્રણ શાખાઓ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણ પૈકી કોઈ પણ એક શાખાની પ્રવૃત્તિની દરકાર કર્યા સિવાય સરકારની સમગ્ર પ્રવૃત્તિઓને આવરી લે છે। જો મર્યાદિત રીતે તેનો અર્થ સમજીને જોઈએ તો એ થાય કે જાહેર વહીવટમાં માત્ર વહીવટી શાખાની પ્રવૃત્તિઓનો જ સમાવેશ થાય છે। જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સને પોતાનો એક લેખ ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં જાહેર વહીવટ વિશે
સમજાવ્યું છે અને આ લેખ 1887માં પ્રગટ થયો હતો. આપણે જાહેર વહીવટની કેટલીક જે વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો એ વ્યાખ્યા આપણે એક પછી એક સમજીએ વિદ્વાનોના પોઈન્ટ ઓફ વ્યૂથી. સૌ પ્રથમ આપણે વુડ્રો વિલ્સનના મત અનુસાર શું છે જાહેર વહીવટ એ સમજવાનો પ્રયત્ન કરીએ. વુડ્રો વિલ્સન જણાવે છે કે જાહેર વહીવટ એ કાનૂનનો પદ્ધતિસરનો અને વિગતવાર અમલ છે. દરેક વ્યક્તિગત અમલ એ વહીવટી કાર્ય છે. જ્યારે એલડી વ્હાઇટ નામના વિદ્વાન જણાવે છે કે અધિકૃત સત્તા એ જાહેર કરેલી જાહેર નીતિના અમલ કે પરિપૂર્ણતાનો હેતુ ધરાવતા બધા કાર્યોનો સમાવેશ જાહેર વહીવટમાં કરવામાં આવે છે. ડી વાલ્ડો નામના વિદ્વાન જાહેર વહીવટની વ્યાખ્યા આપતા જણાવે છે કે જાહેર વહીવટ રાજ્યની બાબતોમાં લાગુ પાડવામાં આવેલી વ્યવસ્થાની કલા અને તેનું વિજ્ઞાન છે. જ્યારે એચ સાયમન નામના વિદ્વાન વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાન્ય અર્થમાં જાહેર વહીવટ એટલે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારોની વહીવટી શાખાઓની પ્રવૃત્તિઓ. હાર્વે વોકર નામના વિદ્વાન જાહેર વહીવટની વ્યાખ્યા આપતા જણાવે છે કે કાનૂનના અમલ માટે સરકાર દ્વારા કરવામાં આવતા કાર્યો એટલે જાહેર વહીવટ. વિલોગબી નામના એક વિદ્વાન છે અને એ જાહેર વહીવટની વ્યાખ્યા આ રીતે આપે છે કે જાહેર વહીવટ એ માત્ર કારોબારી શાખાના કાર્યો કરે છે. પિફનર નામના વિદ્વાન જાહેર વહીવટની વ્યાખ્યા આપતા જણાવે છે કે નિર્ધારિત કાર્યની સિદ્ધિ માટે સંયુક્ત રીતે તેઓ કાર્ય કરી શકે તે માટે લોકોના સંકલિત પ્રયત્નો દ્વારા કરવામાં આવેલ સરકારી કાર્યોનો જાહેર વહીવટમાં સમાવેશ થાય છે. વહીવટી બાબતના સંદર્ભમાં વહીવટ એ જાહેર સ્વાસ્થ્ય કે પુલોની રચના જેવા વિશિષ્ટ કે ખૂબ જ ટેકનિકલ કાર્યોને આવરી લે છે. તેઓના કાર્યોને લીધે કંઈક વ્યવસ્થા અને કાર્યક્ષમતા જન્મે તે માટે હજારો લાખો કર્મચારીઓના કાર્યોના સંગઠન, સંચાલન અને નિરીક્ષણનો સમાવેશ તે કરે છે. તો આમ આપણે જાહેર વહીવટ વિશે જે વિવિધ વિદ્વાનોની જે વ્યાખ્યા છે તેમના જે દ્રષ્ટિકોણ છે તે સમજવાનો પ્રયત્ન કર્યો અને આ તમામ વ્યાખ્યાઓના આધારે આપણે કેટલાક બિંદુઓ તારવી શકીએ જાહેર વહીવટના વિભાવનાના એના ખ્યાલના સંદર્ભમાં કે જાહેર વહીવટ એ સરકારી વહીવટ છે જેમાં જાહેર અમલદારશાહી કેન્દ્રમાં છે. જાહેર વહીવટનું ધ્યેય રાજ્યની નીતિ અને ધ્યેયોને કાર્યાન્વિત કરવાનું છે. જાહેર વહીવટમાં આયોજનથી લઈને તેના અમલીકરણ સુધીની પ્રવૃત્તિઓ બૌદ્ધિક વૈજ્ઞાનિક અભિગમથી તેને ઉપયોગમાં લેવાની થાય છે. આમ જાહેર વહીવટ એટલે રાજ્યની નીતિ તથા ધ્યેયના અમલના કાર્યને નજર સમક્ષ રાખીને સભાનપણે હાથ ધરવામાં આવતી સહકારી તથા બૌદ્ધિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જાહેર વહીવટ. વહીવટના એક પાસા તરીકે જ્યારે જાહેર વહીવટનો વાત અને વિચાર કરીએ છીએ તો જાહેર વહીવટનો એક એવો પ્રકાર છે કે જેનું ફલક ચોક્કસ રાજકીય માળખાની અંદર છે. તે એક એવું સાધન છે જેના દ્વારા રાજકીય નિર્ણય કરનારાઓ દ્વારા લેવામાં આવેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ થાય છે. જાહેર વહીવટમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે નિર્ણય લેવો, કાર્યનું આયોજન, ઉદ્દેશોનું નિર્ધારણ, સહકારી કાર્યક્રમો માટે ભંડોળ તથા જાહેર સમર્થન પ્રાપ્ત કરવાના હેતુથી કાર્ય કરવું, કર્મચારીઓના નિર્દેશ, તેની દેખરેખ, તેને નેતૃત્વ પૂરું પાડવું, સંદેશાવ્યવહારનું આદાન પ્રદાન કરવું, કાર્ય પદ્ધતિનું નિર્ધારણ કરવું વગેરેનો સમાવેશ
થાય છે. તો જાહેર વહીવટને જો આપણે સામાજિક શાસ્ત્રોની માફક એક શાસ્ત્ર હોવાથી જુદા જુદા વિદ્વાનોએ તેને પોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાભાવિક છે કે અભિપ્રાયોમાં મતભેદ કે સામ્યતા હોય. જાહેર વહીવટને કેટલાક વિદ્વાનો કલા માને છે તો કેટલાક વિદ્વાનો તેને વિજ્ઞાન કહે છે. જાહેર વહીવટના અભ્યાસનો ઉદ્ભવ અને વિકાસની હવે આપણે વાત કરીશું. જાહેર વહીવટ એક પ્રવૃત્તિ તરીકે પ્રાચીન છે. આમ છતાં વૈજ્ઞાનિક રીતે તેના અભ્યાસની શરૂઆત ક્યારે થઈ તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે તમારા મનમાં અત્યારે ઉદ્ભવતો હશે. પ્રાચીન સમયમાં તો એક યા બીજી રીતે વહીવટની ગતિવિધિઓ અને ક્રિયાકલાપો વિશે લખાયેલું છે. ચીનમાં કન્ફ્યુશિયસના લખાણોમાં વહીવટી કહેવતો સારા પ્રમાણમાં આપણને જોવા મળે છે. પ્રાચીન ભારતમાં રામાયણ અને મહાભારતમાં રાજકીય વિચારોની સાથે સાથે વહીવટી વિચારો પણ સમાયેલા જોવા મળે છે. પ્રાચીન જે ગ્રીક વિચારકો આપણા હતા, જેમ કે સોક્રેટિસ હતા, પ્લેટો હતા, તો એમણે પણ તેનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. મધ્યકાલીન સમયમાં ઇટાલીના જે સુપ્રસિદ્ધ એવા વિચારક એક જે થઈ ગયા, જેનું નામ હતું મેક્યાવેલી, તો મેક્યાવેલીએ પોતાનો સુપ્રસિદ્ધ ગ્રંથ ધ પ્રિન્સમાં શાસન અને વહીવટની કળાઓનું વર્ણન કરેલું જોવા મળે છે. ભારતમાં પણ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તેની ઝાંખી સરસ રીતે જોવા મળે છે. આમ છતાં આપણે એવું કહી શકીએ કે 17મી સદી સુધી જાહેર વહીવટ શબ્દનો પ્રયોગ એટલો પ્રચલિતમાં આવ્યો ન હતો. 18મી સદીના અંત સમયમાં હેમિલ્ટને ફેડરાલિસ્ટમાં જાહેર વહીવટને વ્યાખ્યાયિત કરવાનો સૌ પ્રથમ વાર તેણે પ્રયત્ન કર્યો તેવું આપણે કહી શકીએ. અને એ જ સંદર્ભમાં એક ગ્રંથ લખાયેલો હતો, ધ પ્રિન્સિપલ્સ ધ એડમિનિસ્ટ્રેશન પબ્લિક. અને એમાં જાહેર વહીવટ સંબંધિત એ લેખ લખાયેલો હતો. 1812માં ફ્રાન્સમાં તે અલગ ગ્રંથ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અમેરિકામાં જાહેર વહીવટ અભ્યાસની શરૂઆત થઈ હતી. જાહેર વહીવટનો એક સ્વતંત્ર શૈક્ષણિક વિદ્યા શાખા તરીકે જન્મ 19મી સદીમાં થયો અને વુડ્રો વિલ્સને ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નામના પોતાના લેખથી જાહેર વહીવટને એક સ્વતંત્ર શાસ્ત્ર તરીકે વિકસવાની શરૂઆત કરી. પ્રોફેસર વાલ્ડોએ વુડ્રો વિલ્સને જાહેર વહીવટની વિદ્યાશાખાના સ્થાપક પિતા તરીકે વર્ણવ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જાહેર વહીવટનો અભ્યાસ વિશ્વવ્યાપી બન્યો અને 1920 પછી જાહેર વહીવટના અભ્યાસના ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો. અમેરિકામાં પ્રકાશિત થયેલા પુસ્તકોએ પણ તેમાં બહુ અગત્યની ભૂમિકા ભજવી તેમ આપણે કહી શકીએ. જાહેર વહીવટ સંબંધિત લિયોનાર્ડ વ્હાઇટનું જાહેર વહીવટના અભ્યાસનો પરિચય 1926નું અને વિલુકબીનું 1927નું પુસ્તક જાહેર વહીવટના સિદ્ધાંતો, આ બે પુસ્તકો પણ એમાં અગત્યના સીમાચિહ્નરૂપ આપણે ગણાવી શકીએ. જાહેર વહીવટના અભ્યાસના વિકાસને વેગ આપવામાં અનેક પરિબળોએ ભાગ ભજવો છે અને ભજવે છે. અને તે પરિબળોમાં આપણે જો ચર્ચા કરીએ, સમજીએ, તો સૌ પ્રથમ છે આધુનિક ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ. ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ અને ચળવળ, કલ્યાણ રાજ્યનો ખ્યાલ, સુધરાઈ સંશોધન ચળવળ, સરકારી પુનઃરચના ચળવળ, તેનો સમાવેશ એમાં આપણે કરી શકીએ. હવે આપણે વાત કરીશું પ્રશિષ્ટ જાહેર વહીવટની. જાહેર વહીવટના વિકાસના મુખ્ય બે તબક્કા છે. પ્રથમ તબક્કો છે પ્રશિષ્ટ જાહેર વહીવટનો, કે જે 1910 થી 1940 સુધીના સમયગાળાને
પ્રશિષ્ટ જાહેર વહીવટનો યુગ ગણવામાં આવે છે. અને તેના પ્રતિનિધિઓની જો આપણે વાત કરીએ તો મુખ્યત્વે જેમ્સ મૂની, લિયોનાર્ડ વાઇટ, વિલોગબી, લ્યુથર ગ્યુલિક, જ્હોન ફિફનર પ્રશિષ્ટ જાહેર વહીવટના હિમાયતીઓ ગણાવી શકાય. અને પ્રશિષ્ટ જાહેર વહીવટમાં યાંત્રિક પાસા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રાજ્ય વહીવટના શાસ્ત્રને સંપૂર્ણપણે વસ્તુલક્ષી બનાવવાનો આદર્શ રાખવામાં આવતો હતો. અને આ પ્રશિષ્ટ જાહેર વહીવટ મુખ્યત્વે કઈ બાબતો ભાર આપતો હતો એની પણ હવે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. સૌ પ્રથમ છે રાજ્યશાસ્ત્ર અને જાહેર વહીવટનું વિભાજન, કારણ કે બંને અલગ અલગ છે, પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. નંબર ટુ, યાંત્રિક તંત્ર રચના. નંબર થ્રી, ઔપચારિક તંત્ર રચના. નંબર ફોર, અવૈયક્તિક તંત્ર રચના. નંબર ફાઇવ, વહીવટી સંચાલન. નંબર સિક્સ, ધ્યેય, કરકસર અને કાર્યક્ષમતા. નંબર સેવન, સત્તાવાદ. આમ આ પ્રશિષ્ટ જાહેર વહીવટમાં વહીવટના યાંત્રિક, ઔપચારિક અને અવૈયક્તિક પાસાઓ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. હવે આપણે વાત કરીશું અર્વાચીન જાહેર વહીવટની, કે અર્વાચીન જાહેર વહીવટ નો શરૂઆત ક્યારે થઈ, એનો સમયગાળો શું. મોટાભાગે તો 1940 પછીના સમયગાળાને અર્વાચીન જાહેર વહીવટનો સમયગાળો કહેવામાં આવે છે. વાદ વિવાદો અને સૈદ્ધાંતિક સંઘર્ષોમાંથી જાહેર વહીવટના અર્વાચીન સ્વરૂપનો જન્મ થયો છે એમ આપણે કહી શકીએ. અર્વાચીન રાજ્ય વહીવટે વહીવટનો વૈયક્તિક અને અનૌપચારિક પ્રક્રિયા તરીકે અભ્યાસ કરવાની શરૂઆત કરી. અર્વાચીન રાજ્ય વહીવટના ઘડતર અને વિકાસમાં જ્હોન મિલેટ, જ્હોન ગોસ, મેરી ફોલેટ, એલ્ટન મેયો, ચેસ્ટર બર્નાર્ડ, માર્શલ ડિમોક, વિલિયમ મોશર, વાલ્ડો સાયમન, પોલ એપલબી વગેરે વહીવટી શાસ્ત્રોનો ફાળો ખૂબ અગત્યનો છે તેમ આપણે કહી શકીએ. અર્વાચીન રાજ્ય વહીવટના મુખ્ય જે પ્રવાહો છે એની આપણે થોડીક સમજૂતી મેળવી અને ચર્ચા કરી લઈએ તો રાજ્યશાસ્ત્ર અને રાજ્ય વહીવટના પ્રણાલીગત વિભાજનનો ત્યાગ, તંત્રને બદલે કાર્ય ઉપર ભાર, અનૌપચારિક તંત્ર, વહીવટમાં માનવીય તત્વ, સામાજિક અને આર્થિક વાતાવરણની અસર, એ પણ બહુ અગત્યની વાત છે. વિશાળ ધ્યેયો આપણે એમાં એક અગત્યનો મુદ્દો આપણે કહી શકીએ. સત્તાવાદનો ત્યાગ. તો આમ આપણે એવું કહી શકીએ કે આજે જાહેર વહીવટ માંથી અન્ય શાસ્ત્રો કે શાખાઓ ઉપસીને બહાર આવેલી જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ તો વ્યવસ્થા શાસ્ત્ર, એવી જ રીતે જાહેર કાર્મિક વહીવટ, પર્સોનલ એડમિનિસ્ટ્રેશન જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કાર્મિક વહીવટ, સ્થાનિક વહીવટ લોકલ એડમિનિસ્ટ્રેશન, નાણાકીય વહીવટ ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, તુલનાત્મક વહીવટ કમ્પેરેટિવ એડમિનિસ્ટ્રેશન અને સમાજ કલ્યાણ વહીવટ અને એવી રીતે આંતરરાષ્ટ્રીય વહીવટ. તો અત્યાર સુધી જાહેર વહીવટના ભાગરૂપ ગણાતા આ બધા જ વિષય ક્ષેત્રો હવે ધીમે ધીમે સ્વતંત્ર શાસ્ત્રો તરીકે સ્વીકૃતિ પામીને વિકાસ પામી રહ્યા છે. વિશિષ્ટીકરણના પ્રવાહોને કારણે અર્વાચીન જાહેર વહીવટની નૂતન ક્ષિતિજો હવે વિસ્તરી રહી છે તેમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપ જે આપણે સમજૂતી જે પ્રાપ્ત કરી તેના સંદર્ભે અહીંયા એક સ્વાધ્યાય આપેલો છે કે જાહેર વહીવટનો અર્થ આપી તેનો ઉદ્ભવ અને વિકાસ વિગતવાર સમજાવો. આ વિડીયો લેક્ચરના માધ્યમથી અને સ્ટડી મટીરિયલ્સના માધ્યમથી, તમારા સંદર્ભ ગ્રંથોના વિશેષ વાંચનથી તમે આ પ્રશ્નનો જવાબ તમારી અનુકૂળતાના સમયે આપવાનો પ્રયત્ન કરજો અને તમારું સ્વમૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરજો. જ્યાં સમજાઈને અટકો ત્યાં ફરી પુનઃ વાંચન, પુનઃ આ વિડીયોને જોઈને તમે સમજૂતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. વિશેષ વાંચન માટે અહીંયા કેટલાક સંદર્ભ ગ્રંથો પણ મેં આપેલા છે.
હવે પછીના લેક્ચરમાં આપણે જાહેર વહીવટના લક્ષણો અને એની અગત્યના અને કાર્યક્ષેત્રના સંદર્ભમાં વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. તંદુરસ્ત સ્વાસ્થ્યની આપ સૌને શુભકામનાઓ. ધન્યવાદ. નમસ્કાર.